નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવેશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગુમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત અને એક દિવ્ય અને એક ચમત્કારિક એક વનસ્પતિ લઈને આવેશું ખાસ કરીને આ વનસ્પતિ સોના કરતાં કિંમતી છે એટલું યાદ રાખજો નસીબવાળો જો એનું ફળ ભૂલી ચૂકે ખાઈ જાય ને તો અનેક રોગો શરીરના શું મનતા થઈ જાય છે એટલું યાદ રાખજો ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે ગોલા કો તોને ગિલોડી કહેવામાં આવે છે એ પણ કઈ ગિલોડી છે કડવી ગિલોડી છે એટલું યાદ રાખજો જ્યારે એનું ફળ પાચી જાય ને આવું લાલ લાલ ચોર થઈ જાય જ્યારે ઓને ખંત એકદમ મેઠું મેઠું ધરાક લાગે છે એટલું યાદ રાખજો આ જોઈ શકો છો આ કડવી ગિલોડી કહેવામાં આવે છે ગિલોડી બે પ્રકારની આવી છે મેઠી અને કડવી અને તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો કડવી કડવી ખાસ કરીને ડાયાબિટીસ મટાડવા માટે થઈને એટલે કે મધુમેહ મટાડવા માટે થઈને શરીરનું સુગર જે વધી જતું એ સુગરને ઓછું કરવા માટે ખાસ કરીને ઉપયોગમાં આવે છે ખાસ કરીને આ કડવી ગિલોડી જ્યારે પાછી જાય ને ત્યારે આવી થાય એનો ગુંદર જોઈ શકો છીકણો ચીકણો પદાર્થ જોયા જોઈ શકો એરો એટલે કે ખાવાની બહુ મજા આવે છે અને અંદર તો કંઈક ઓર હોય છે એટલું યાદ રાખજો જમવાનું ખાસ કરીને ઓના પત્તાનો ઉપયોગમાં થાય છે ખબર છે જે ચર્મરોગની બીમારી રહેતી હોય દાજ ખાજ ખુદલી ધાધર જેવી સમીક્ષા રહેતી એને મટાણવા માટે થાય છે માની લો કે એના પચાસ ગ્રામ પત્તા લાવી દો તમે અને જે જગ્યાએ તમને ચર્મરોગની બીમારી થયેલી હોય અને વાટીનીનો લેપ એવો રાતે રાતેંઘવાના ટાઈમે તમે કરશો ને તો તમને ચર્મરોગની બીમારી ઉમટી જશે ખાસ કરીને જો તમને કોનના અંદર દુખાવો રહેતો કોનના અંદર કંઈક એવું જીવડું અંદર પહેરી ગયેલું હોય કોણના અંદર પરું થઈ ગયેલું રસી બસી આવતી હોય તો તમે ઓનો પત્તાનો રસ થોડો ઘણો લઈ રહેવાનો અડધી ચમચી જેટલો અને અડધી ચમચી જેટલું તમારે સરસિયાનું તેલ લઈ રહેવાનું એને બેનું મિશ્રણ બનાવીને બરાબર ઉકાળીને એટલે કે ગરમ કરીને એ તેલ ઠંડુ પડે ને ટેપો ખાલી રાતે ઊંઘવાના ટાઈમ ત્રણ ચાર પાડશો ને ત્રણ ચાર વખત તો તમને કોનનો દુખાવો પણ મટી જાય કોનની લગતી એટી પ્રકારની બીમારી મળી એટલે કે કોનની બેહરાશ પણ મટી જશે આ જોઈ શકો છો તે મારા વિડીયો સમક્ષ એટલે કે કડવી ગિલોડીનું ફળ છે અને પાચી જેલું છે જોઈ શકો અને ખાવાની બહુ મજા આવે અમતર પર તમે લીલું ખાઓ ને કાચું તો તમને કડવું લાગે અને આવું જ્યારે પાછી જાય ખાવ ને તો તમને મેઠું મીઠું ધરાક લાગે એટલું યાદ ચીકણું ચીકણું લાગે એટલું યાદ રાખજો અને એનો સ્વાદ જ કંઈ ગોરાવ હશે ખાસ કરીને આ ફળનું સેવન કરવાથી જે સાથીના અંદર કફ જમવાય જે કાકડા થેલા હોય અને શરદી ખોશી જેવી સમીક્ષા એ પણ મટાશે એટલું યાદ રાખજો એટલે કે કફનો મટાડે છે એટલે કે કફનો નાશ કરે છે મધુમેહવાળા જે વ્યક્તિ હોય એટલે કે ડાયાબિટીસવાળા વ્યક્તિ હોય તો ખાઈ શકે છે એટલું યાદ રાખજો કારણ કે ઓના અંદર સુગર હોય છે ખરી પણ એ કુદરતી સુગર હોય છે એટલું યાદ રાખજો એટલે કે ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે ખૂબ રામ છે એટલું યાદ રાખજો આ ફળ જો મસ્ત મજાનું રૂપાળું રૂપાળું ફળ લાગાજો જે ખાવાનું જે મન થાય તમે ગાધેલું છે મને ખબર છે મેં તો ઘણી વખત ગાધું છે પણ તમે ગાધેલું હોય તો તમને ઓનો સ્વાદ કંઈક ગોર આવે એટલું યાદ રાખજો મજા જાય એટલું યાદ રાખજો ખાવાનું બડુઆ બોલાવવાની મિત્રો આ ફળનું નિયમિત સેવન કરવાથી પેટની લગતી એટલું ઝેડ પ્રકારની બીમારી માટે એટલું યાદ રાખજો એટલે કે જે વાયુ થયેલો થઈ જયેલો કપ થઈ જયેલો હોય કો તો કબજિયાત જેવી સમીક્ષા રહેતી ગેસ જેવી સમીક્ષા રહેતી પેટના અંદર ભરાવો રહેતો પેટ ફૂલેલું રહેતું ફોરું કરવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય બીજાને ઉડાડી મૂકતા હોય ઢેડકા બેડકા મૂકતા હોય તો આ ફળ છે ખૂબ ઉપયોગી છે એટલું હોય પાછી જેવું ફળ ખાવાથી શરીરના અંદર ફાઇબર વધારે વધારે સેટલું યાદ રાખજો અને એ ફાઈબર વધારે હોવાથી એટલે કે ફાઇબર વધારતું હોવાથી એ પેટના માટે ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો પણ ખાસ કરીને આ ફળનું વધારે પડતું સેવન કરવું નહીં એટલું યાદ રાખજો ન કે એની વિપરીત અસર થશે એટલું યાદ રાખજો કહેવાનું મતલબ રક્ષક એ ભક્ષક થશે એટલું યાદ રાખજો ખાસ કરીને આ છે ને પાચનતંત્ર એકદમ મજબૂત કરે છે એટલું યાદ રાખજો અને આ ફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને એનર્જી પણ આવે છે શરીરના અંદર એટલું યાદ રાખજો મજા આવો ખાવાની આ જોઈ શકો છો મસ્ત મજાના ફળ લટકેલા છે ખાસ કરીને આ ફળનું સેવન કરવાથી જે મૂઢાની અંદર ચોદા પડ્યા આ મૂઢું આળું ઝેર થયેલું હોય એટલે કે ગુટકા તમાકુ તમે જે ખાતા હોય એના કારણે મૂઢું આળું ઝેર થયેલું હોય પણ મટાશે એટલું યાદ રાખજો આ જોઈ શકો છો આ કાચી ગિલોડી કહેવા જોઈ શકો છો આ બટકુડી કહેવાય એટલે કે જાનુડી કહેવાય એટલે કે પીંછું કહેવા જોઈ શકો આમ તરફ કડવી ઘાટા આવે તો ઘણી વખત મેઠી પણ આવતી હોય મેઠી મેઠી ધરાકે લાગતી હોય એટલે કે બે પ્રકારની હોય છે તમે મેઠી ખાતા હોય છે એનું શાક મસ્ત મજાનું બનતું હોય એટલું યાદ રાખજો અને આ થોડી ઘણી મેઠી લાગે છે થોડી ઘણી કડવી લાગે એટલું બધું રમણ ભમણ છે આ જોઈ શકો છો આ રીતે એનો વેલો હોય છે જોઈ શકો આ રીતે પથરાયેલી હોય છે બાવળો પર ગોમડાના કાલ બહુ ભણતા ભણવામાં બહુ હોશિયાર હતા હું તો ઠોટ હતો જ છોટ નિશાળીઓ હલો મિત્રો જોઈ શકો છો આમ ખાવાનું મન થાય એવું બટકું ભરવાનું મન થાય ને કિસ કરવાનું મન થાય એવી આ જોઈ શકો છો મેઠી ધરા પાચી જેલી જેવી છે લાલ લાલ ચોડ

તમારા શરીરની અંદર ઝેર પેદા થશે એટલું યાદ રાખજો પ્લસ ઓનો તો ખાઈ શકો મેઠી મેઠી હોય ધરાક એટલે કોઈનો કોઈ વાંધો નહીં અને આ જોઈ શકો છો આ રીતે પથરાયેલી હોય છે ઓનો ત્રણ ગ્રામ પત્તરનો રસ બનાવીને ખાશે ને તો તમને જો શ્વાસ નળીના અંદર સોજો બોજો રહેતો છે સોજો પણ ઉતરી જશે એટલું અને ઓનું સેવન કરશો તો શ્વાસ નળીના અંદર જે સોજો થયેલો છે એ પણ મટી જશે મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હો તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એના દબાવજો બે લાયકર પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થને લગતી બીમારી નો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટને અંદર કહેજો ન લખતો જરૂર વિડીયો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સરકારો તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ઉપર ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની છે મિત્રો આવજો બાય બાય સીવ ટાટા